રાંદેર ઝોન બાદ હવે વરાછામાં પણ ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલના ખાટલાઓ ડેન્ગ્યુના દર્દીથી છલકાઈ ઉઠ્યા છે, ત્યારે ડેન્ગ્યુને નાથવા માટે મહાનગરપાલિકા પણ એટલી જ કમર કસી રહી છે. જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીજીના મુખ્યથી સાંભળીએ. સુરત શહેરમાં અત્યારે સુરત શહેરમાં ડેન્ગ્યુ માટે જે છે એ ખૂબ મહાનગરપાલિકા દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી છે. 700થી વધારે વર્કર્સ અત્યારે ઘેરે ઘેરે જઈને લગભગ 5 લાખથી વધારે ઘરોની તપાસણી પૂર્ણ થઈ ગયેલ છે, તથા સંપૂર્ણપણે જે આન્ટી લાર્વલ કામગીરી છે એ કામગીરી આદરવામાં આવી રહેલ છે. પણ એના સાથે સાથે લોકોને પણ આ કામમાં જોડાવા માટે એક આપણે અપીલ કર્યું છે. ખાસ કરીને સુરત શહેરના તમામ નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે અઠવાડિયામાં એક દિવસ, અને એ દિવસ શનિવારના દિવસે આપણે ડ્રાય ડે જાહેર કર્યું છે. ડ્રાય ડેના દિવસે પોતાના ઘરનું અંદર અને આજુબાજુના જે જગ્યાઓ છે જેમાં પાણી ભરાતું હોય, નાની રીતે પાણી ભરાતું હોય કે મોટી રીતે પાણી ભરાતું હોય, એ પાણી ભરાના જગ્યામાં આ જે પોરાનાશકનું કામગીરી કરવાનું ખૂબ જ જરૂરિયાત હોય છે. ચાહે ફ્રીજના નીચાણવાળા ભાગમાં હોય કે ટાયર ટ્યુબમાં કોઈ જગ્યામાં હોય કે કોઈ પણ ભંગાર વસ્તુ ટેરસમાં હોય કે એવા વસ્તુમાં પાણી રહી જતા હોવાથી એમાં પોરા જે છે મેલેરિયા અને ડેન્ગ્યુ અને વેક્ટરબોર્ન ડિઝીઝીસ જે મચ્છરોનો ઉપદ્રવ રહે છે, જેના કારણે લોકોને રોગચાળા થાય છે. એટલે લોકોને વિનંતી છે કે પોતાના ઘરનું આજુબાજુ અને ઘરનું અંદર જે ઇન્ટ્રા ડોમેસ્ટિક અને ઇન્ટર ડોમેસ્ટિક જે કામગીરી છે એ કામગીરી વ્યવસ્થિત રીતે આપણે પણ સાથે કરીએ. એ જવાબદારી દરેક પરિવારનું પણ છે અને સુરત મહાનગરપાલિકાનું છે. સુરત મહાનગરપાલિકામાં એક તમામ લોકો સાથે મળીને શનિવારના દિવસે આપણે આપ લોકોના ઘેરેનું આજુબાજુ પણ આવીશું. આપ લોકો શનિવારના દિવસે ડ્રાય ડે જાહેર કરી આજુબાજુના કોઈ પણ મચ્છરનું ઉપદ્રવ થતું હોય એવા પાણી ભરાવાના સ્થળે જે કામગીરી કરી આપ પણ નિરામય રહો એવું પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ.